નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઝારખંડમાં બનેલી મોબ લિંચિંગની બનેલી ઘટનાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મૃતકના પરિવારને સહાય અને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ઝારખંડમાં બનેલી મોબ લિંચિંગની ઘટનામાં તબરેજ અંસારીની ટોળાએ હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિ મંડળે આ ઘટનાને વખોડી કાઢી ઝારખંડમાં હિંસક ટોળાના હુમલામાં મોતને ભેટેલા તબરેજ અંસારીના પરિવારને સહાય મળે તથા હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેમજ આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે કડક કાયદો ઘડવાની માંગણી કરતું આવેદન પત્ર નર્મદા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. માઇનોરિટી ડિપાર્ટમેન્ટ નર્મદા જિલ્લા તરફથી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે સમગ્ર ભારતની અંદર જે મોબ લિંચિંગની જે ઘટનાઓ વારે ઘડીએ બનતી રહી છે એ આપણા સંવિધાન વિરુદ્ધ, આપણી માનવતા વિરુદ્ધ અને ભારતના સંવિધાન વિરુદ્ધ ખૂબ જ દુઃખદ ઘટના છે. એક કોમને ટાર્ગેટ કરીને ખોટા આરોપોમાં સંડવીને ટોળું ભેગું થઈને એની જે નિપુર અને નિર્મમ હત્યા કરવામાં આવે છે એના વિરુદ્ધની અંદર નર્મદા જિલ્લાના સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનાને તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ. જ્યારે 3 તલાકનું વિધેયક સરકાર લાવી શકતી હોય તો આ મોબ લિંચિંગની અંદર આવા તત્વો જે અસામાજિક તત્વો છે જે કોમના નામે અને ધર્મના નામે ભાગલા પડાવીને 5% લોકો આખી સમાજને બાનમાં લઈ રહ્યા છે એમની સામે અમારું સમગ્ર મુસ્લિમ સમાજનો સખત વિરોધ છે અને સરકાર અમારી આવાજને, અમારી વેદનાને સાંભળશે ને નહીં સાંભળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે એની ઉગ્ર રજૂઆત પણ કરીશું.